મતદાન પૂર્ણ થયા પછી ઈવીએમ નું શું થાય છે એ સવાલ દરેકના મનમાં થતો હોય છે. સૌથી પહેલા તો ઈવીએમ ને સીલ કરવામાં આવે અને આ પ્રોસેસ ચૂંટણી પંચ દ્વારા નક્કી કરેલી હોય છે. એક ખાસ નંબર વાળા કાગળની મદદથી ઈવીએમ ને સીલ કરાય. કાગળ અને ગરમ લાખને ખાસ પિત્તળથી સીલ કરી ઈવીએમ ને બંધ કરી દેવામાં આવે છે. જોકે મતદાન મથકના પ્રિસાઇડિંગ ઓફિસર, ઉમેદવારો, અન્ય અધિકારીઓ કે પોલિંગ એજન્ટની હાજરીમાં આખી પ્રોસેસ થતી હોય છે. ઈવીએમ ને જ્યારે સીલ કરી દેવામાં આવે છે, બાદમાં મતદાન મથકથી સ્ટ્રોંગ રૂમ સુધી ઈવીએમ અને બેલેટ બોક્સ સરકારી વાહનમાં જ લઈ જવામાં આવે છે. ખાનગી વાહનમાં ન લઈ જઈ શકાય. મતગણતરીના દિવસ સુધી તેને સીલ રખાય છે. જો હવે તેની સુરક્ષા વિશે વાત કરીએ તો ત્રણ સ્તરમાં તેની સુરક્ષા હોય છે. સ્ટ્રોંગ રૂમની દેખરેખ માટે કેન્દ્રીય અર્ધલશ્કરી દળ, કેન્દ્રીય દળ અને રાજ્ય પોલીસના જવાનો હાજર હોય છે. સ્ટ્રોંગ રૂમની અંદર અને બહાર સીસીટીવી કેમેરા પણ હોય છે. કોઈપણ વ્યક્તિ જ્યારે સ્ટ્રોંગ રૂમની મુલાકાત લેવા જાય છે ત્યારે તેની માહિતી ત્યાં નોંધવામાં આવે છે. સ્ટ્રોંગ રૂમની મતગણતરી કેન્દ્ર સુધી બંને તરફ બેરિકેડ વાળા રસ્તા પરથી ઉચ્ચ સુરક્ષા સાથે લઈ જવામાં આવે છે અને સીલની ચકાસણી કર્યા બાદ જ મતગણતરી શરૂ થાય છે. આવી જ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ.